नन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नाम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી શ્રી મહારાજની મહારાજની જય જય ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર પાંચમું ને તરંગ દસ એમાં છેલ્લે એમ કથા લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે ભગવાન શ્રી હરિ નીકળવાની તૈયારી કરે છે સરદારના ભક્તો જ્યારે દોડીને મહારાજને વળાવવા માટે આવે છે ત્યારે ભગવાન શ્રીહરિ નિષ્કામી વર્તમાનની દ્રઢતાની ઘણી બધી વાતો કરે છે મહારાજે કહ્યું કે તમે ગુપચુપ કરીને કોઈ પણ જગ્યાએ આ વર્તમાનમાં ખામી ઊભી કરેલી હશે તો બ્રહ્મ રાક્ષસ કે ભૂતનો દેહ આવશે ભારે ધમકી આપવાના કારણે રામાનંદ સ્વામી વખતના જૂના જૂના હરિભક્તો હતા એ ધ્રુજી ગયા કે આ તો પૂરબ્ય ભગવાન છે ઉપાધિમાવનાક્ષ એમાં બોદા કમાનગર બહુ મુક્ષું હોય નિષ્કપટ થવું એ સુની વાત નથી પોતાના હૃદયને ખોલીને જે રજૂ કરી દેવી કોઈ સદગુરુની પાસે એ સુની વાત નથી એક ઉઘાડા થવા બરાબર છે અને બોદા કમાન મુક્તાનંદ સ્વામીને ખૂનામાં લઈ જઈને કીધું સ્વામી સાઈડ ઉપર આવો રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી મારાથી નિષ્કામી વર્તમાનમાં ઘણી ખામી આવી છે મને જે કંઈ પ્રાયશ્ચિત દેવાનું હોય દેજો ત્યારે મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે શાસ્ત્રોક્ત અને લોકની મર્યાદાની અંદર પણ જે અનુરૂપ છે એવી સમાજની અંદર પણ જે મળતું આવે એવી વાત મહારાજને કરી કે મહારાજ બોદા થી નિષ્કામી વર્તમાન લોપાનું છે છે એકાંતમાં આવીને મને કીધું તો આપણે આવો મોટો માણસો એ ફજેત ના થાય એવી રીતે એકાંતમાં એને પ્રાયશ્ચિત દેવું જોઈએ જ્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને આવી રજૂઆત કરી ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી આવો માનસ હોય ને જે બહુ મોટો કહેવાતો હોય ને સ્વામીનો એને તો ખાસ ખુલ્લો કરવો જોઈએ કારણ કે એને ખુલ્લો કરીએ ને તો બીજા બધા હરખા હાલે અહીંથી કથા અટકી હતી આગળ આધારન સ્વામી લખે છે ને મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે ખપ વિના સો મરુદા કહાવે સતસંગ મેખે અતિ આવે મરુદા હોય ક્યા કર હે સમાસા તાકી ક્યા ફેર રખનાયા સા તાકી ક્યા ફેર રખનાયા સા મહારાજ કે સ્વામી બહુ પ્રતિષ્ઠિત હોય અને રામાનંદ સ્વામીનો શિષ્ય હોય એને પણ જો આપણે ઉઘાડો કરીએ તો બીજા લોકો પાપ કર્મ કરતા થર થર ધ્રુજે એટલે બોદા કમાનગરને સત્સંગમાં રહેવાનો ખપ હશે તો આપણે કઈશું એવું કરશે જેને સત્સંગમાં રહેવાનો ખપ ન હોય એ તો મળદું કહેવાય થોડુંક અંતરદ્રષ્ટિ કરીને વિચારવું સ્વામીની વાતોમાં બે સ્વામીના અમૃત વચનો છે ગુના વાતોમાં સ્વામી કે એકને સત્સંગમાં રાખ્યો હોય અને એકને સત્સંગ એક સત્સંગમાં રહ્યો હોય અને એકને સત્સંગમાં રાખ્યો હોય ફરીથી બોલું છું એક સત્સંગમાં રહ્યો હોય અને એકને સત્સંગમાં રાખ્યો હોય સત્સંગમાં તો બેય છે પરંતુ મુમુક્ષુને વિચારવું કે સત્સંગમાં હું રહ્યો છું કે સત્સંગે મારી ગરજ રાખીને મને સાચવ્યો છે જો સત્સંગે ગરજ રાખીને આપણને સાચવ્યા છે તો સમજવાનું કે આપણે ખપ વિનાના છે અને જો સત્સંગને આપણે સાચવી રાખ્યો છે તો સમજવાનું કે આપણામાં સાચો ખપ છે ભગવાન અને મોટા પુરુષોએ આપણને સાચવ્યા છે કે આપણે એની પાસે રહ્યા છીએ આ વિચાર મમુક શું માત્ર એ પોતાના અંતરમાં કરી સાચો જવાબ મેળવવો જોઈએ જેનાથી પોતાના ખપની ખબર પડે કે માને ખપ કેટલો છે ખપ એ એવો શબ્દ છે ખપ એટલે જે ખપી જાય ને એને ખપ વાળો કહેવાય ખપી જાય જે ખપી જાય એ ખપ વાળો અને જે ટપી જાય એ ખપ વિનાનો હવે ખપી જાય ને ટપી જાય બે શબ્દને સમજવા જેવા છે ટપી જાય એટલે કૂદી જાય સમજાય કૂદી જાય સત્સંગ રૂપિયા માહોલ છે એને છોડીને જે કૂદીને ઠેકડો મારીને બહાર નીકળી જાય ટપી ગયો ખપ વિનાનો અને સત્સંગની અંદર ગમે એવું માન થાય ગમે એવું અપમાન થાય ગમે એવું એની એને કરવાનું થાય તોય સત્સંગ છોડીને જવાની ઈચ્છા ન થાય એ સત્સંગમાં ખપી ગયો કહેવાય કહેતા સત્સંગની અંદર સમાઈ ગયો કહેવાય ખપ વાળો સમાઈ જાય અને ખપ વિનાનો સત્સંગથી બહાર નીકળી જાય નિષ્ફળ સ્વામીએ ચોસઠ પદીમાં લખ્યું સત્સંગરૂપી સમુદ્ર જેવી રીતે સમુદ્રની અંદર માછલાઓ હોય મગરમછ હોય કેવા મોટા મોટા માછલાઓ વેલ જેવા કેવડા મોટા કેવા મોટા મગરમચ્છો કેવા જળચર પ્રાણીઓ લાખો ને કરોડોની સંખ્યામાં સમુદ્રની અંદર રમતા હોય પણ ક્યાં સુધી જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી સમુદ્રમાં રે નહી તો વેલ જેવું મોટું માછલું છે એને પણ સમુદ્ર સંઘરી શકે છે જે વેલ સ્ટીમર જેવડું હોય એ વેલને પણ સમુદ્ર પોતામાં સમાવી દે છે એનું પોષણ કરે છે પરંતુ એમાંથી જો આત્મા નીકળી જાય તો એક લેરે સીધી સમજાય છે એવી રીતે સત્સંગરૂપી સમુદ્ર નિષ્કુળન સ્વામીએ કીધું સત્સંગરૂપી સમુદ્રની અંદર ખપ છે ત્યાં સુધી એનો આત્મા છે સત્સંગરૂપી સમુદ્ર એને સાચવી લેશે એને પોષણ આપશે એનું રક્ષણ કરશે બધું કરશે પણ જો ખપ ઉડી ગયો ગરજ ગઈ એટલે પ્રાણ ગયા સત્સંગમાંથી ગરજ ગઈ બે પરવાય પણ આવ્યું અંત્યના આઠમા પ્રમાણે એટલે સમજવાનું કે હવે આત્મા ગયો આત્મા ગયો એટલે વહેલું મોડું મળદું સત્સંગની બહાર નીકળી જશે ખપ વિનાનાની આ દશા થાય શ્રીજી મહારાજ કે સ્વામી ખપ ન હોય એ મળદું કહેવાય મળદાને રાખવાથી ફાયદો સો મળદું તો ગંદાય ખપ વિનાનો હોય ને ગંધ બહુ આવે નહીં મળદા જેવો માનસ સત્સંગમાં શું સમાસ કરવાનો જેના પોતાના ધર્મ નિયમના ઠેકાના ના હોય એ બીજાને શું ધર્મના રસ્તે ચલાવવાનો જેને પોતાની અંદર ભક્તિ ન હોય એ બીજાને શું ભક્તિ દેવાનો જેની પાસે હોય એ જ બીજાને દઈ શકે જેનામાં છે નહીં એ કરોડ જન્મે પણ બીજાને ક્યારે આપી શકે નહીં એની પાસેથી કોઈ આશા રાખી જ ન શકાય મારી દ્રષ્ટિએ તો આવું જણાય છે પછી જેમ તમે કહો તેમ કરીએ જો મહારાજનો દાસત્વ જો મુક્તાનંદ સ્વામીનું દાસત્વ જો મુક્તાનંદ સ્વામી એમ કે છે બોદો કમાન જે થાય એમને તો મહારાજને મુક્તાનંદ સ્વામીનો જે વાર્તાલાપ છે ને જ્યારે જ્યારે પણ હરિચરિત્રનું સાગરમાં સ્વામીને મહારાજનો વાર્તાલાપ ત્યારે જે જે સમયે કથાવાર્તા દરમિયાન તમે બરાબર સચોટ રીતે જો માળામાં દોરાની જેમ તમારી નજર રહેતી હોય તો જ્યારે મુક્તાનંદ સ્વામીના મહારાજનો વાર્તાલાપ આવે ત્યારે હું ત્યાં થોડી વાર માટે સ્થિર થઈ જાઉં છું એની ઉપર ઘણા બધા વિચારો મહારાજ અને મોટા જેવા આપે છે એવા વિચારો કરી અને પછી આગળ જાઉં છું કારણ કે આપણને એમાંથી એ શીખવાનું છે બોદા કમાનગરને તો જે સજા દેશે પણ આપણી કમાનો હરખી રે સત્સંગમાં આપણે બોદા ના થઈ જઈએ સત્સંગમાં સમજ્યા ને બોદું કેવું વાગે પેલું તબલું બોદું વાગતું હોય ને કોઈને સાંભળવું ગમે નહીં એમ આપણે બોદા ના થઈ જઈએ આપણી કમાનો ક્યાંય ઊંધી ના થઈ જાય એના માટે જ્યારે મહારાજને મુક્તાનંદ સ્વયંનો વાર્તાલાપ વચનામૃતમાં પણ જ્યારે આવે છે ત્યારે પણ એ એ જગ્યાએ અટકીને ઘણું વિચાર માગી લે એવી વાત હોય છે મુક્તાનંદ સ્વામીએ જે વાત કરી છે મહારાજ એને ફજેત ન કરો એકાંતમાં બોલાવો એ લોકમાં મળતી ને શાસ્ત્રની મર્યાદા પ્રમાણે મહારાજની શિક્ષાપત્રી પ્રમાણેની વાત છે કોઈની ગુહ્ય વાત પ્રકાશિત ન કરવી મહારાજની શિક્ષાપત્રીના આદેશ પ્રમાણેની વાત મુક્તાનંદ સ્વામી મહારાજને કે છે મહારાજ એ આદેશથી હાવ વિપરીત કે છે આપણે તો એને ખાસ ફજેત કરવાનો ખાસ એને જાહેર કરવાનો જાહેર એટલે ફજેત જ થાય ને જાહેર ખાસ કરવાનો કારણ કે નાના માણસો કોઈ કરે નહીં અને ત્યારે પાછા મહારાજ દાસ કેવા છતાંય સ્વામી તમે કોઈ એવું કરીએ હવે જે સ્વામી જવાબ આપે છે એ ગજબનો છે મને જે મહારાજ જ્યારે આવું વિપરીત કે સ્વામી જવાબ આપે ને મને એટલો બધો ગમે એટલો બધો હૃદયને સ્પર્શે કે શું આ મોટા સાધુઓનું દાસત્વ છે આપણે તો દાસત્વના માર્ગે ભિખારીઓ છીએ આપણે જે દાસ આપણે કહીએ છીએ ને કે હું દાસ હજુ આપણને દાસની વ્યાખ્યા તો ખબર નથી આપણાથી લાખો ગાઉ દૂર દાસ ચાલે છે આપણે દાસ પણથી લાખો ગાઉ દૂર હાલીએ છે આપણને લાગે કે હું દાસ છું વંદન કરું છું મંદિરે જાઉં છું કથા સાંભળું છું કથા કરું છું બે હાથ જોડું છું પણ મોટાના આગળ દાસત્વ પાંગડા છે છે પાંગડા ને લુલા છે અધૂરા છે દાસત્વના માર્ગે આપણે તવંગર નથી દાસત્વના માર્ગને આપણે ભિખારીઓ છીએ હજુ જે દિવસે યથાર્થ દાસત્વ આપડી અંદર મુક્તાનંદ સ્વામી જેવું આવી જશે ને તે દિવસ પુરુષોત્તમને આપણે છેટું નહીં રહે આપણા રોમ રોમમાં પુરુષોત્તમનો નિવાસ થશે આપણા રોમ રોમમાં સહજાનંદ સમુદ્ર હરોળવા લાગશે દાસત્વની પરીક્ષા તો આવા ટાઈમે થાય હવે મુક્તાનંદ સ્વામી શું કે છે જો સ્વામી એમ ના કીધું મારા શિક્ષાપત્રીમાં તમે આમ લખ્યું છે તમે મહારાજ તમે તો કહો છો કે લોકમાં મળતું હોય કોઈને આમ ના કરવું આવું સ્વામીએ કઈ ના કીધું એવું તો ન કીધું પણ કેવું ગજબનું કીધું કરોડો કરોડો વંદન મુક્તાનંદ સ્વામી આપણા આદિ ગુરુને યાદ રાખીશું તો આપણા જીવનમાં કંઈક એક અંશ આવા મોટા પુરુષનો આવશે ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું આપના જેવું તો હું ક્યારેય જાણતો નથી જો આપના જેવું તો હું ક્યારેય જાણતો નથી શાસ્ત્રમાં મળતું વચન સ્વામીએ કીધું લોકમાં મળતું કીધું શિક્ષાપત્રી પ્રમાણેનું કીધું તો પણ જો મહારાજે અને મહારાજ આટલા દાસ ભાવે કે સ્વામી તમે કહો એમ કરીએ તોય પણ સ્વામીનો વિવેક કેટલો ગજબનો છે તમારા જેટલી મને કાંઈ ખબર ના પડે મહારાજ આપ તો ધર્મશાસ્ત્રોનું મૂળ છો કાયમ સાથે રહીએ છીએ રોજ ભેગા રહીએ છીએ ને મહારાજ એટલે ભૂલી જવાય છે હે પ્રભુ આપ જે વિચારીને કહો તે જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને ઘણો ભારે ધર્મ છે સ્વામીના આટલા વાક્ય ઉપર એક મહિનો કથા કરવી હોય ને તો થાય એક મહિનાની કથા હરિચર સાગરની ખાલી એક વાક્ય ઉપર થાય તો પણ આપણા જીવનમાં એક મહિને મારા બોલવા છતાં તમારા સાંભળવા છતાં મારા તમારા જીવનમાં સિદ્ધ થાય કે ન થાય એની કોઈ ગેરંટી નહી આ તો બુદ્ધિને લોકનો આ બુદ્ધિને લોકનો માર્ગ છે બુદ્ધિને તાળું મારવાનો માર્ગ છે શાસ્ત્રમાં મળતું પુરુષોત્તમ નાયની શિક્ષાપત્રીમાં મળતું લોકમાં મળતું એનાથી વિપરીત મહારાજ કે અને ત્યારે એવું સ્વીકારવું કે મહારાજ અમારી બુદ્ધિ તો હું અમને ખબર પડે તમને જેટલી ખબર પડે એટલી અમને ન પડે હે પ્રભુ આપ જે વિચારીને કહો તે જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને ઘણો ભારે ધર્મ છે જગતમાં જેટલા કંઈ જીવ કહેવાય છે તે સર્વેમાંથી કેટલાક સ્થાવર અને જંગમના રૂપમાં થઈને રહ્યા નાનામાં નાના જીવથી ઈશ્વર કોટી સુધીનાની સૌની નાડી એક આપના હાથમાં જ રહી છે સમર્થોમાં પણ ગમે તેઓ સમર્થ બને પણ આપના સમાન કોઈ સમર્થ ન થઈ શકે આપનું જે વચન તેજ સિદ્ધાંત છે એમ અમે માનીએ છીએ છતાં પણ પડે પડે તમારામાં મનુષ્ય ભાવ આવી જાય છે ગુણાદિત ભૂંડા ભૂંડું સારું આ મહારાજ ને સાધુ મળ્યા સારામાં સારું છે સ્વામી કે અને ભૂંડામ ભૂંડું આ મહારાજ અને આ સાધુમાં મનુષ્ય ભાવ આવ્યા ભૂંડામ ભૂંડું છે તે મનુષ્ય ભાવ સાને કરીને આવે છે ત્યારે સ્વામી કે લોક ભોગ દેહ અને પક્ષપાત આ ચારે કરીને મનુષ્ય ભાવ આવે છે એમાં પણ સ્વામી કે પક્ષપાતે કરીને જેવું ભૂંડું થાય છે એવું તો પંચ વિષયને ભોગવે કરીને પણ ભૂંડું થાતું નથી અને સ્વામી કે પક્ષપાતે કરીને તો ગોપાળન સ્વામીની જોડીમાં દેવતા નાખ્યા છે સ્વામી કે અમારા માથે પણ એવા ઘણા સંસ્કાર થયા છે તે જીવથી ખમાય નહીં અને એવા મોટાના અવગુણ લઈને ભૂતની યોનીને પામ્યા છે અને હજુ પણ જે લેશે પામશે સ્વામી એવા રૂડા આશીર્વાદ દીધા છે મનુષ્ય ભાવ ભગવાન અને ભગવાનના મોટા પુરુષો એમાં મનુષ્ય ભાવ કલ્પાય એનાથી મોટું કોઈ પાપ જ નથી ગુરુજી વારે વારે કે છે ભગવાનના અર્ચા સ્વરૂપમાં મૂર્તિ ભાવ પ્રતિમા ભાવ ભગવાનના સંત અને ભક્તમાં મનુષ્ય ભાવ આનાથી મોટું કોઈ પાપ જ નથી જીવ એવું વિચારે હામેવાળા જો આવા થઈ જાય તો મારી દ્રષ્ટિ આવી થાય ના માઇક્રોસ્કોપ કોઈ દિવસ ફરિયાદ કરવા ગયું નથી બેક્ટેરિયા મોટો થાય તો પિક્ચર મોટું લઉં નાનો હામે બેક્ટેરિયા હોય પણ તારી તાકાત હોવી એનું પિક્ચર મોટું આવે એમ સામેનો જીવ કેટલી ઊંચાઈ ઉપર છે એના કરતા તમે કેટલા ઊંચાઈ ઉપરથી એને જોઈ શકો છો એ તમારી સ્થિતિ છે એ સ્થિતિ છે આપણી એવી સ્થિતિવાળા થાવું કૂતરામાં જે સ્થિતિવાળા હતા એને કૂતરામાં ભગવાન દેખાના છે કૂતરામાં ભગવાન દેખાના છે સ્થિતિવાળા હતા એને અને જે પોતે સ્થિતિ વિનાનો છે એને તો ભગવાનમાંય ભગવાન નથી દેખાતા ભગવાનના મોટા પુરુષોમાંય ભગવાન નથી દેખાતા ભગવાનના સંતો ભક્તોમાંય ભગવાન નથી દેખાતા સમર્થોમાં ગમે તેવો સમર્થ હોય પણ ભગવાન જેવો થવાનું કોઈ સમર્થ નથી સ્વામી કે તમારી ભેગા રહીએ છે ને મહારાજ એટલે મનુષ્ય ભાવ આવી જાય છે ભેગા રહેવું મનુષ્ય ભાવ ના આવે એવું બને કોઈ દીધ આવે જ અને ના આવે તો એ શુદ્ધ મુમુક્ષુ શું કહેવાય જેને ભેગા રહેવા છતાં મનુષ્ય ભાવ ના આવે એનો શુદ્ધ આશય કહેવાય બહુ વિશુદ્ધ આશય કહેવાય આ તો આપણા મનુષ્ય ચરિત્રો છે કોઈ આપણો પાર પામી શકે તેમ નથી આવે પછી આપના મનુષ્ય ચરિત્રને દેખીને મને ક્યારેય મોહ ન થાય એવી દયા કરજો મુક્તાનંદ સ્વામી કે છે સ્વામીને શું મોહ થયો છે થયો છે કશોય મોહ નથી થયો સ્વામીને પણ મોટા પુરુષો કેવા દાસત્વ ભાવવાળા ખાલી મહારાજે કીધું તો પોતાનો કેટલો અવગુણ લઈ લીધો કે મહારાજ અમારી બુદ્ધિ તો હાવ ટૂંકી છે અમે તો હાવ આવા છીએ અમને તમારામાં આવો ભાવ થઈ જાય અને આપણે હોત તો હવે મહારાજને હાલતું હશે આવું જો મહારાજને આપણે આવી સલાહ દીધી હોત મુક્તાનંદ સ્વામીની જગ્યાએ એટલે જ આપણને નહોતા રાખ્યા પણ કદાચ જો હોત આપણે અને મહારાજને આપણે આવી સલાહ દીધી હોત દાદા અને મહારાજે જો આવું કીધું હોત ને તો આપણે પાંચ પચ્ચીન બાજુ પર ભેગા કરીને કેથ મહારાજને સમજાવો આવું હોય કાંઈ ને ખબર ના પડે નાનપણમાં આવી ગયા છે બધો છોડીને સંસાર એટલે ભગવાનને ના ખ્યાલ આવે આ બાબતનું થોડું આપણે કહેવું પડે આ તો બધું સલાહના ઢગલા કરત આપણે ભગવાન આગળ પણ બોલો આપણા તો એવા હળેલા મગજ છે સલાહોના ઢગલા આપી દેત ભગવાનને ભગવાન ન માગત તો પણ અને એવી સલાહો દઈ દઈને ક્યાંય કલ્યાણના માર્ગમાંથી ભવાટીમાં રખડી પડ્યા હોત એટલે મહારાજ કે હું જ્યારે સિંહાસનમાં સ્થિર બેસી જાઉં ને ત્યારે તમે બધા મોડલો આવજો બધા એકવીસમી સદીના વહેલા ના પધારતા બાપા એટલે આપણને છે ને આપણે આમ આપણી ફ્લાઇટો આમ આકાશમાં ફર્યા કરતી દીધી ને મહારાજ કે પાર્કિંગ બસો વર્ષ પછી મળશે ફર્યા કરો અમને કારણ કે તમારા મગજ બહુ એડવાન્સ છે વધારે છે નેગેટિવિટી તમારી અંદર ઢગલા બંધ પડેલી છે મહારાજ કે મોડા આવો બાપા નહીં તો મારે તમને ધામમાં લઈ જવા મુશ્કેલ પડશે કારણ કે તમે તો મારામાં જ ખોટ ખોડશો મારામાં જ ખોટ ખોડશો મહારાજ કે તમે મારામાં ખોટ ખોડશો તરશો કેમ એટલે શ્રીજી મહારાજે આપણને બહુ અત્યારે યોગ્ય સમયે રાખ્યા છે બાકી મને પોતાને તેવું લાગે જો કે તમે બધા બહુ મહાન ને બહુ સારી બુદ્ધિવાળા અને વિશેષ સમજણવાળા હો પણ મને પોતાને એવું લાગે કે જો હું મહારાજને આવું મેં કીધું હોય અને મહારાજ જો આવું કાંઈ કે તો ઊંધું પડે પણ તમે બધા તો વિશેષ સમજણવાળા હો રોજ કથા સાંભળીને થઈ ગયા હો તો થાય એવું એટલે હું કોઈક વાર આવું કહું ને તો તમારે એવું નહીં સમજવાનું કે અમારી સમજણ તો બહુ સારી છે સ્વામી આમ કેમ કે છે તમારે એવું જ સમજવાનું સ્વામી પોતાને જ કથા કરે છે આ કથા હું મારા માટે જ છે તમારા કોઈ માટે નથી તમે બધા તો હું મારા આત્માને કરું છું એમાંથી થોડું થોડું ખાવ છો હું તો મને જ કથા કરું છું તમને કોઈને કથા કરતો નથી પણ તમારી સમજણ ઊંચી હોય તો તમને ધન્યવાદ છે પણ મુક્તાનંદ સ્વામીની સમજણ બહુ ગજબની કહેવાય બહુ ગજબની કહેવાય અને આપણે જો આપણી જાતને એવું માનતા હોય કે મારી પાસે આવી સમજણને આવી બુદ્ધિ છે તો આપણા જીવનના સો ગ્રાફ કાઢવા સીધો સીધું આમ સર્ટિફિકેટ ના આપી દેવું કે હું આમ જ છું એમ આપણા પ્રસંગો કાઢવા કોઈ પણ વાતની અંદર પાછલા સો પ્રસંગો કાઢીએ તો ખબર પડે કે મારી બુદ્ધિ કેવી છે આગળ દોડે છે 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 કેવી છે એના ઉપરથી ખ્યાલ આવે હાઉહ પોતપોતાનો ગ્રાફ કાઢજો તમારો ગ્રાફ બહુ ઊંચો હોય તમને કરોડો વખત વંદન પૂર્વે કાગ ભૂસુંડી ગરુડ બ્રહ્મા અને ઇન્દ્ર બધા જ આપણા મનુષ્ય ચરિત્ર દેખીને ભૂલા પડ્યા સારંગપુરમાં મહારાજ જીવા ખાચરના દીકરી સોમદેબા હતા દેવકૂબા એને કેતા એનો પતિ માત્ર ધાધર એ છે ને મહારાજમાં હેત બહુ એટલે મહારાજને ઘણી વખત દેવકુબા ઊનું પાણી કરી અને આપે સ્નાન કરવા માટે ક્યારેક એ નેત્રા તાનતા હોય વલોનું કરતા હોય તો મહારાજ આરે વલો કરવા જાય દેવકુબા આરે અને ક્યારેક ક્યારેક મહારાજને રોટલો માખણ ને ઘી બહુ પ્રેમથી જમાડે દેવકુબા એ માત્રાધલ જોવે માત્રાધલ ને છે ને થોડી શંકા કુશંકા મહારાજ ઉપર થાય ભગવાન ઉપર શંકા કુશંકા થાય કે અરે ભગવાન સ્વામિનારાયણ મારી ઘરવાડી આરે આમ એકલા નેત્રા તાને આવી રીતે માખન ગીન રોટલો ખાવા આવે ઉના જડે નાય આ તો કઈ ગરબડ લાગે છે જે દાદલ શ્રીજી મહારાજના પત્ર લખે સાધુ થવા ગયા હતા આ બુદ્ધિનો કોઈ દી વિશ્વાસ કરવો નહીં હું કરોડ વખત કહું છું ભગવાનની પાછળ મોટા પુરુષની પાછળ આત્મા રાખીને આત્માની પાછળ બુદ્ધિ રાખવી આ બુદ્ધિનો કોઈ ભરોસો નહીં જે એક પત્ર લખે સાધુ થવા ગયેલો એ માત્ર ધાધલ વિચારે છે કે આ સ્વામિનારાયણમાં માં કઈ ગરબડ લાગે છે એક દિવસ પછી બોલાય તો નહીં કારણ કે ભગવાન તરીકે તો બધા જ સ્વીકારતા હોય આટલા બધા એટલે હવે માત્ર દાદલ એમ કે મને સ્વામિવાય ગરબડ લાગે એનું માને કોણ એટલે માત્ર દાદલ છે ને અંદર અંદર મૂંઝાયા કરે અંદર અંદર મૂંઝાય તો મહારાજ તો એ માત્રાની હામે જ જાય નેત્રા તાનવા ઓલો ઓર બળે આવી ગયો પાછો મારે ઘેર આવી ગયો પાછો મારે ઘેર આમ થાય તો બોલી ના હે પાછા મહારાજ કે માત્રા દાદલ મજામાં એમ કે મરેલા મરેલા બોલે કે પ્રાણ જવાની તૈયારી થઈ ગયેલી ને પછી મહારાજ ને એક દિવસ દેવકુબા કઈ કામ કરતા હશે તે દેવકુબા માત્ર દાદલ ને કે મહારાજ ને જળ થી આ તમે ન ઉડાવો કે અંદર બધો મહારાજ પ્રત્યેનો ખરાબ ભાવ થઈ ગયો છે પણ બાર હજુ ક્યાંય બતાવતા નથી પાણી ગરમ કર્યું એને બરાબર લાગત જોતો હતો કે સ્વામી એનું કાસળ કાઢ નાખવું છે પાણી એવું ઉકળતું દેગડામાં ગરમ કર્યું ને કે ચામડી ઉપર મૂકો તો ચામડી આખી ઉતરી જાય ગરમ ગરમ પાણી કરીને કે આજે તો સ્વામિનારાયણને નવડાઈ નાખું નહીં નાખું એનું ભેગું ગરમ ગરમ પાણી આમ દેગડો રેડ્યો ને જે ઉકળતું ખદબત્તું પાણી જેના કાગળ લખે સાધુ થવા નીકળેલા માત્ર ધાધલ શ્રીજી મહારાજનો એક કાગળ જે કામ કરતા હોય પડતું મૂકીને સેવામાં હાજર થાવ એવી સેવામાં હાજર થવા વાળો માત્ર ધાદલ શ્રીજી મહારાજ પત્ની સાથે નેત્રા તાનતા જોઈ ગયો તો એના હૃદયમાં ભૂંડો ઘાટ શ્રીજી મહારાજ પ્રત્યે થયો એની પત્ની પ્રત્યે થયો અને દેગડો લઈને ગરમ પાણી સ્વામિનારાયણ ભગવાનને કાસળ કાઢવા તૈયાર થયો અને ઉપર પાણી રેડ્યું ત્યારે મહારાજ કે માત્ર બહુ ટાઢું પાણી કે થોડું ગરમ તો કરું તું ભલા બહુ ટાઢ કે હાથ ફેરવ્યો ટાઢો બોર ઉકળતું પાણી નાખું છું અને શરીર હાવ ઠંડુ પાણી અડદ પાણી ટાઢું અને માત્ર દાદલ પગમાં પડી ગયો મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન દીધા અને મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન દીધા મહારાજ કે માત્ર સ્વરૂપ નિષ્ઠા પાકી કર સ્વરૂપ નિષ્ઠા પાકી કર અમારા એક થવા નીકળ્યો અને મારા પ્રત્યે કરે છે તને આવી મારા પ્રત્યે ભૂંડાઘાટ કરતા મારા ઐશ્વર્ય પ્રભાવ કઈ જોયું જ નથી તારી ઘરવાળી પ્રત્યે ભૂંડાઘાટ કરે તારી ઘરવાળી નોય આ તો દેવકી છે દેવકી દેવકી ભગવાન શ્રી કૃષ્ણ જે અવતાર પ્રગટ થયો હતો એની મા આ દેવકી છે તારી ઘરવાળી દેવકુબાએ પણ એને પુત્રનું સુખ એ વખતે નહોતું મળ્યું એ પુત્રનું સુખ દેવા માટે એને દેહ ધર્યો છે અને એને દેહ ધર્યો છે એટલે અમે એને અવતાર સ્વરૂપનું સુખ આપીએ છીએ બુદ્ધિને હરખી કરતારી કોઈ મુક્તાનંદ કે ગોપાલ સ્વામી જેવા સાધુ ભેગા પલાઠીવારી ને બેસ આમ મહારાજે જ્યારે ઉપદેશ દીધો ને ત્યારે માત્ર ધાદલ મહારાજ તો પછી ગયા દેવકુબાના પગમાં પડી ગયો દેવકુબાને કે મને માફ કરજો મને દેવી તમારા પ્રત્યે મહારાજ પ્રત્યે આવો ભૂંડો ગાઢ થયો અને ત્યારે દેવકુબા કે દેવકુબાને કે તમે તો દેવકીજીનો અવતાર છો પગમાં પડ્યા ત્યારે દેવકુબા કે આપણે તો સાધારણ છીએ મહારાજ તો ભગવાન છે ને એટલે ભગવાન તો બધું કે પણ આપણે મહારાજમાં બુંડા ઘટના કરાય કે આપણે તો સાધારણ જીવ છીએ વિચારો તમે એક કાગળ લખવા વાળાને પણ એક કાગળે લખી નીકળી ગયેલા પણ મનુષ્ય ભાવ આવે જેતલપુર શ્રીજી મહારાજે જ્યારે યજ્ઞ કર્યો યજ્ઞ કરવો તો અને પછી ત્યાં યજ્ઞ ન થઈ શકે એવી સિચ્યુએશન ઊભી થઈ તો મહારાજે બધો સામાન ત્યાંથી મગાવી લીધો ત્યારે શ્રીજી મહારાજ કરમળ ગામની અંદર આડે પડખે ત્યાં મૂળજી શેઠ પાસે બેઠા હતા એવામાં આવ્યા તે પગે લાગીને બેઠા મહારાજે મૂળજી શેઠને આજ્ઞા કરી કે આ દરબારને કંઈ વાતો કરો ત્યારે મૂળજી શેઠ વાત કરવા માંડ્યા ત્યારે દરબારે શેઠને પૂછ્યું કે મહારાજ ભગવાન છે તો જેતલપુરનો જગન આરંભ કર્યો હતો તે કેમ પડ્યો રહ્યો જેતલપુરનો યજ્ઞ મહારાજને કરવો હતો પછી સુબાની બધી ધમકીઓ આવી વૈરાગ્યો ની મહારાજે યજ્ઞ બંધ રાખ્યો અને એ જ યજ્ઞ પછી મહારાજે કર્યો તો જેતલપુરનો યજ્ઞ જો ભગવાન છે ને એને ખબર જ હતી કે આવું થશે તો પછી યજ્ઞનો આરંભ શા માટે કર્યો શા માટે એ બધું કરવું જોઈએ ભગવાન હોય અને એટલું આગળથી ન જાણે આ જગન સરકાર નહીં કરવા દે માટે સામાન સા સારું ભેગો કરવો પડે આટલી બધી મહેનત કરાવી લોકોને તો ભગવાનને ખબર જ હોય ને કે યજ્ઞ નથી થવાનો એવું જે ગરાસ્યાનું વચન સાંભળીને શ્રીજી મહારાજ સુતા હતા તે તરત બેઠા થઈને બોલ્યા મૂળજી શેઠને કે તું રહેવા દે હવે હું જ વાત કરું તું રહેવા દે પછી મહારાજ બોલ્યા રામચંદ્રજીને તમે શું કહો છો દરબાર તો કે ભગવાન ભગવાન નારસિંહજી કે તો ભગવાન રામ તો એમ તો મહારાજ કે રામચંદ્રજીને જે દિવસે ગાદીએ બેસવું હતું એ દિવસે વસિષ્ઠ મુનિએ મુહૂર્ત મુહુર જોઈ દીધું તે દિવસે પોતાનો વનવાસ થયો દશરથ રાજા હતી ઉછરંગથી રામચંદ્રજીને ગાદી દેવા તૈયાર થયા હતા એવા એનું મૃત્યુ થયું માથે મોડ પહેરાવીને રામચંદ્રજીને વધાવવા માતાઓ તૈયાર હતા એને ચૂડી કર્મ કરવા પડ્યા તે અડસઠ તીરથના જળ ભેગા પડ્યા જે કર્યા હતા એ બધા પડ્યા રહ્યા બ્રાહ્મણોને જમવાનું પડી રહ્યું તે રામચંદ્રજીને કાંઈ ખબર નહોતી તમે કહો છો એ ભગવાન હતા તો એવું કેમ થઈ ગયું નારસિંહજી બોલે એમ થવાની રીત તો અનાદિની જણાય છે એ તો પહેલેથી જ એવું છે પણ તમે શર્તમાન દઈને ધર્મ પડાવો છો ત્યારે આ ટોપીવાળો મહાપાપી છે એનું રાજ્ય બંધ કરીને એટલો એ બંધ કરો ને નારસીજી કે આ ટોપીવાળાને કાઢો ને મહારાજ કે તું નું જ્યાં સુધી પૃથ્વી પર છે ત્યાં સુધી તો નહીં જાય પણ ભવિષ્યમાં પછી જતો રહેશે ટોપીવાળો પણ મહારાજે આવો જવાબ દીધો એને એટલે ભગવાન જ્યારે મનુષ્ય આકારે હોય ને ત્યારે મનુષ્ય ભાવ આવવાના બહુ ચાન્સીસ છે ભગવાન મનુષ્ય આકારે હોય અક્ષરધામના અનાદિ મુક્ત મનુષ્ય આકારે હોય ત્યારે એમાં પણ મનુષ્ય ભાવ આવવાના એક નહીં કરોડો ચાન્સીસ છે કરોડો છે કોઈ દિવસ આપણે એવો સરટી આપી ના શકીએ મને કંઈ થાય જ નહીં થઈ શકે સાવધાની જો હોય તો ન થાય સાવધાની અને સાવધાની કેવી બસ હું એટલું જ વિચારું મુક્તાનંદ સ્વામીએ પોતાની બુદ્ધિને કેવું લોક રાખ્યું એમ આપણે આપણા જીવનની અંદર આ પૃથ્વી ઉપર કોઈક મુક્ત આત્મા એવા હોય કે જેની પાસે આપણે આપણી બુદ્ધિને લોક રાખ્યું હોય એમાં સુખ છે એમાં કલ્યાણ છે એમાં આત્યંતિક કલ્યાણ દેખાય છે એમાં ધર્મ જ્ઞાન ને ભક્તિને વૈરાગ્ય આપણા હૃદયમાં થન ગણાટ કરીને આવે છે એમાં એકાંતિક ધર્મની ઝલકો આપણી અંદર આવે છે એમાં ભગવાનની મૂર્તિના સ્પંદનો આપણા હૃદયમાં ઉદભવે છે એ કરવાથી પાછો અનુભવ થવો જોઈએ આત્મામાં ખબર પડવી જોઈએ કે આ હું સાચા રસ્તે છું આંધળા થઈને નહીં એનું શું સુખ છે એનો અનુભવ કરીએ પછી એ માર્ગ અપનાવી દઈએ એટલે મજા જ મજા છે બાકી તો પડે પડે ધોકો થાય આવી વાતો તો આનંદને અપાર છે કહેતા કહેતા એનો પાર આવે તેમ નથી આપે પોતાના બિરુદનો વિચાર કરીને સૌનો ઉદ્ધાર કર્યો હતો અનાદિકાળથી આ જીવ ભૂલ કરી રહ્યો છે હવે આપે અમારી બાંહી પકડી છે તો અમારી બાળ બુદ્ધિને દેખીને પણ સુખકારી ઘનશ્યામ આપ અમારી બાઈને છોડી દેશો નહીં મુક્તાનંદ સ્વામી કે પ્રભુ છોડતા નહીં આવે શ્રી હરે બોલત બહા અમારો વિશ્વાસ હે મન જાહી બાહી ગ્રહી ન છોરહુતાહી બાહી ગ્રાહી ના છોર હું તાહી મુક્તાનંદ સ્વામીએ કીધું પ્રભુ અમારી બાઈ છોડી ન દેતા અમે તો બાળક જેવા છીએ અમારી બુદ્ધિનો તો કોઈ વિશ્વાસ નથી તમે અમને સંભારી રાખો છો ત્યારે મુક્તાનંદ સ્વામીના વિનય ભર્યા વચન સાંભળીને કેવો શબ્દ વાપર્યો આ ધારણ સમયે વિનય ભર્યા વિનય ભર્યા વચન સાંભળીને શ્રી બોલ્યા જેના મનમાં અમારો વિશ્વાસ હોય તેને પકડેલી બાઈને અમે ક્યારેય છોડતા નથી બસ ભગવાનને પામવું છે તો ભગવાનનો વિશ્વાસ અને વિશ્વાસ હંમેશા આંધળો હોય વિશ્વાસને આંખો ન હોય અને આંખો હોય ત્યાં વિશ્વાસ ન હોય વિશ્વાસ એટલે આંખ વિના નો જ હોય વિશ્વાસમાં આંખ નથી વિશ્વાસમાં ફક્ત શ્રદ્ધા કામ કરે છે શ્રદ્ધા કામ કરે મારા મહારાજ મારું ભૂંડું નહીં જ થવા દે એ વિશ્વાસ મળેલા મોટા પુરુષો એ મારું ભૂંડું નહી જ થવા દે એ વિશ્વાસ એ વિશ્વાસ વિશ્વાસ અને રાખવો જ પડે રાખે જ છૂટકો છે રાખે જ છૂટકો છે આજ રાખીએ તોય ભલે લાખ જન્મે રાખીએ તોય ભલે કરોડ જન્મે રાખીએ તોય ભલે આવો વિશ્વાસ ભગવાન અને મોટા ઉપર જેને મૂકી દીધો ભગવાન અને મોટા પુરુષો ઉપર જેને મૂકી દીધો એનો છેલ્લો જન્મ એને અનુભવાય દેહે અનુભવાય અને આવા વિશ્વાસની અંદર વિશ્વાસ ભંગ કરાવે એવું જો કોઈ હોય તો એ છે સત્સંગનો કુસંગ ભગવાનમાંથી પણ નિષ્ઠા ડગાવી દે સત્સંગનો કુસંગ ડગાવી દે ડગાવી દે તમે આટલું ભજન કરો છો તો તમને દુઃખ તો જાતું નથી હજાર માણસ આવીને રોજ કાનમાં ફૂંક મારે રોજ મંદિરે જાઉં છો તો આટલું તો તમારું થાતું નથી બધું ઊંધું તો પડે છે અરે ભાઈ ભગવાનને અમારો છેલ્લો જન્મ કરવો છે એટલે આ લોકનું તો ઊંધું નાખે ને તો જ છેલ્લો જન્મ થાય આ લોકમાં બહુ ગાડીઓ દોડાવે ને બહુ છતું કરે ને બધું જ છતું બહુ સ્પીડમાં બધું દોડાવવા લાગે ને તમને છેલ્લા જન્મનું અનુસંધાન ચૂકાઈ જાય એટલે મારા તો દયાળુ છે કૃપાળું છે રાઘવાનંદ સ્વામીના સમાગમથી વસતા ઘર બળી ગયા સમાગમ કર્યો કંઠ્યો પહેરી સ્વામી પાપ બળેલા દેખાય કે ના દેખાય સ્વામી કે દેખાય ને ક્યારે દેખાય સ્વામી સ્વામી કે થોડા ધીમા દેખાશે તમારા પાપ બળેલા કંઠ્યો પહેરી સત્સંગી નવા નવા થયા આખું ગામ કેલા સ્વામિનારાયણના ભગત ન થવાય કે સ્વામી ભગત થવાતું હશે આ કંઠ્યો પહેરાય આ સત્સંગ તમને નથી હદવાનો આપણા વીરહા પીરને બધા હારા હતા આ ક્યાં બધા ક્યાંથી નવો તમે લઈ લયા ઓલા કે જો ભાઈ અમને સ્વામિનારાયણના સાધુ હારા લાગ્યા છે ધર્મ નિયમવાળા લાગ્યા છે અમે જાણીને કંઠી પહેરી છે અમારે સત્સંગ રાખો છે ભગવાનનું કરવું થોડા દિવસમાં વસતા ખાચરના બધા ઘર બળ્યા છ ઘર હતા બધા બળી ગયા ગામ આખું ભેગું થયું હદ્યો કે તને આ તો ખરો ઘર આવે હખનો રે કંઠી કાઢ ત્યારે ઓલો કે કંઠી કાઢવાની જરૂર નથી ભાઈ આ તો રાઘવાનંદ સ્વામીએ કીધું તું ને કે તમારા પાપ બળશે તમને નજર સામે દેખાશે આ તો અમારા પાપ બળે છે ખોરડા નથી બળતા અમારા પાપ બળે છે કેવી રાઘવાનંદ સ્વામી નિષ્ઠા પાય છે બોલો તો આને વિશ્વાસ હતો ઘર દેખાય છે દસ દિવસનો સત્સંગ છે પણ વિશ્વાસ આંધળો જ હોય જગત આખું કે આ તો આંધળો છે હા આંધળો જ હોય વિશ્વાસ આંધળો જ હોય અને જે આંધળો નથી એની પાસે વિશ્વાસ નથી અને જેની પાસે વિશ્વાસ નથી એની પાસે સમજી લો સત્સંગનો શ્વાસ જ નથી જેને પુરુષોત્તમ નારાયણમાં વિશ્વાસ નથી જેને પુરુષોત્તમ નારાયણના અનાદિ મુક્તોના વચનમાં વિશ્વાસ નથી જેને આવા મોટા સંતોના શાસ્ત્રમાં વિશ્વાસ નથી એની પાસે સત્સંગનો શ્વાસ જ નથી એ તો મળદું છે સત્સંગમાં છે તોય મળદું છે ઘણા એમ કે એ તો શાસ્ત્રમાં બધી વાતો લખી રાખી હોય તો કોના માટે લખી છે કોના માટે લખી છે વિશ્વાસ રાખીને પ્રતીતિ રાખીને એક પગલું માંડી તો જોઈએ શું નથી કરતા ભગવાન વિશ્વાસ જો હોય તો બધું જ કરે છે બધું જ કરે છે ગોપાળન સ્વામીએ એક વખત સંતોને કીધું સંતો આ તો આપણે સ્વામી નારાયણનું પ્રારંભ ભોગવીએ છે આપણું નહોય પ્રારંભ આપણા પ્રારંભમાં તો કાંઈ નહોતું કોદરા જ હતા આ તો મહારાજનું પ્રારંભ છે તે બે પાંચ પાછા હોય ને મહારાજ એવા થોડા તે એને સંકલ્પ થયો કે સારું એવું તો હોતું હશે કે આપણે આપણે હાવ કાંઈ એવા જઈશું આપણા નસીબમાં કાંઈ નહીં હોય સ્વામીને કે સ્વામી એવું થોડું હોય કે આપણી આપણા નસીબમાં કશું જ ન હોય બધું સ્વામી ભગવાન વાત સાચી છે ભગવાન કરે પણ બધું જ આપણું નસીબનું કાંઈ નહીં સ્વામી કે આ લો આજે પ્રયોગ થઈ જાય રોજ સારામાં સારી રસોઈઓ મળતી સંતોને વડોદરામાં સ્વામી કે સંકલ્પ કરો કે આજે અમને સ્વામિનારાયણનું નહીં અમારું પ્રારંભ મળે વડોદરાની અંદર જ્યાં પાકા લાડવા મળતા ને સાધુઓને ત્યાં નવટાક લોટે ના મળ્યો પોતાનું પ્રારભ લઈને ફરવા ગયા તે હાંજ પડી ગઈ ખાવાનું કાંઈ મળ્યું નહીં સ્વામી પાસે આવ્યા સ્વામી કે શું લાવ્યા સંતો તમારા પ્રારભનું શું લાવ્યા શું લાવે ખાલી જોડ્યો સ્વામી કે બેહી જાઉં ઝાડ નીચે સંકલ્પ કરો કે સ્વામીનું પ્રારભનું હોય એમ મળે અને સંકલ્પ કર્યો ને ત્યાંથી જીજીભાઈ હરિભગત નીકળતા હતા અને કે સંતો કેમ બેઠા છો તો કે સંતો કે ઉપવાસ છે ને આવું થયું છે અરે તમારે ભિક્ષા માગવાની હોય હું હમણાં સીધા લઈને આવું છું સીધા લઈને ગાળા ઠાલવી દીધા પાકા લાડુનો સીધું લાવ્યા સ્વામી કે આ સ્વામિનારાયણનું પ્રારબ્ધ વિશ્વાસ આંધળો જ હોય આપણા બધા પાસે જે કાંઈ સુખ છે ને આપણા પ્રારબ્ધનોથી મહારાજનું છે મહારાજનું દીધેલું છે આપણને જે દુઃખ આવે છે ને એ તો મહારાજ કરોડમાં ભાગનું જ આપે છે બાકી તો પોતે લઈ લે છે માથે મહારાજે પોતાનું બધું બધું તપ જ આપણને આપણને દીધું દીધું છે છે એનું ફળ પણ વિશ્વાસ હોય તો કામ થાય અંતે મહારાજ આવે જ છે વિશ્વાસ હોય તો કામ થાય મહારાજ સદાય આપણી રક્ષામાં છે સ્વામી કે જેમ પાપન આંખની રક્ષા કરે છે એમ ભગવાન તો અખંડ ભક્તની રક્ષામાં ઊભા છે પણ એ વિશ્વાસ હોય તો જ આ અનુભવ થાય જેને વિશ્વાસ નથી એની પાસે તો સત્સંગનો શ્વાસ જ નથી માટે વિશ્વાસ મોક્ષનો માર્ગ વિશ્વાસનો છે ભગવાનમાં વિશ્વાસ મોટા સાધુમાં વિશ્વાસ હતો કંડારીમાં કંડારીમાં બ્રહ્મસત્ર અને બ્રહ્મસત્ર ની અંદર ભુજવાળા ઘનશ્યામજીવન સ્વામી આવેલા બહુ મોટા સત્પુરુષ બહુ જ મોટા પુરુષ બહુ મોટા પુરુષ એની મોટાઈની વાત ન થઈ શકે એવા મોટા પુરુષ નથી એટલે વધારે ગુરકીને કહેવાય નથી ને એટલે વધારે ગુરકીને કહેવાય આ લોક એવો છે કારણ કે ત્યારે જ બુદ્ધિ ના હોય ત્યારે બુદ્ધિને લોક વાગે હોય ત્યારે બુદ્ધિ બહુ દોડે ના હોય ને ભગવાનને મોટા નથી ને નથી એટલે કે મનુષ્ય આકારે નથી ને હાજર એટલે એની વાતો તમે બહુ કરો ને જેટલી કરો ને બુદ્ધિ પચી જાય કારણ કે ત્યારે બુદ્ધિ લોક થઈ જાય પણ ભગવાનને મોટા હયાત હોય ને ત્યારે બુદ્ધિ બહુ દોડે સ્વામી એવું બોલ્યા બ્રહ્મસત્રમાં સ્વામી આમ બોલ્યા હવે સ્વામી બોલ્યા ત્યારે તો સ્વામીને તો વાણીની તકલીફ હતી મોટા પુરુષ પણ એમને ગળામાં તકલીફ હતી સ્વામીને એટલે આમ સ્વામી છે ને થોડું એવું અસ્પષ્ટ બોલતા સ્વામી આ બોલ્યા ત્યારે બે પાંચ જુવાનિયા ત્યાં લઈને આવેલા આજુબાજુના વિસ્તારોમાંથી એને ઉપર આમ અને ગપ્પા જીખતા હતા એને કાંઈ બીજું નહીં બ્રહ્મશત્ર શિબિર આરે કંઈ મતલબ નહોતું પણ ઠાકોરી જમાડવાનો ટાઈમ થાય તો થોડું જમાડ લે ને થોડું કંઈક આમ તેમ નથી લે એટલે એ ચાર પાંચ જણા એમ બોલ્યા એના જે શબ્દ છે એ શબ્દ તો મારી જીભેથી મારે બોલાય એવા જ નથી કેટલું વર્ણન એવું છે કે જે દુનિયા જે શબ્દ બોલે ને એ મોટા પુરુષ માટે એવો શબ્દ આપણી જીભેથી બોલવો ને એની આપણને શરમ આવે એ તો સ્વામી માટે એને તો ખાલી શબ્દ એટલો જ વાપરે તો કે ડોસો પણ તોય એની વાક્ય રચનામાં હું નથી કહી શકું મારી એટલી હિંમત નથી કે હું એની વાક્ય રચનામાં બોલી શકું ગાળ તો નહોતા જ બોલ્યા એ ગાળ તો નહોતા જ બોલ્યા એ ચાર જણા પણ જેની વાક્ય રચના હતી ને એ વાક્ય રચના પણ હું સંપૂર્ણ રજૂ કરી શકું એવું મારી જીભમાં તાકાત નથી પણ એવું બોલ્યા કે આનાથી બોલાતું નથી એ કેવી રીતે બધાને લઈ જશે કે અને આ લોકો એ ગપ્પા જી કે લોકો તાળીઓ પાડે છે કે એનો ભાવાર્થ એવો હતો કે આ બધા તાળીઓ પાડે છે આ મૂરખ બેઠા સામે અને ઓલા બોલે છે ને આ બધા સાચું માની લે છે આવું કે બધું આંધે આંધું હાલે સમજ્યા પડી ગઈ ચાવતા વાતો કરતા અને મારે એ વખતે આમ પગથિયું ચડવું અને હું સાંભળી ગયો એટલે હું પાછો વળ્યો મેં કીધું શું વાતો કરી તમે કઈ નહીં કઈ નહીં કઈ નઈ મેં કીધું બોલો ને હિંમત થી તમે લોકો વાતો કરતા મેં સાંભળી છે બોલો બોલો ફરી મેં કીધું મારે સાંભળવું છે શું બોલ્યા તમે તો કે કાંઈ નહીં કઈ નહીં કઈ નહીં કાંઈ નહીં બોઠા પડી ગયા મારી આગળ મેં ફરી પૂછ્યું મારું એટલું બધું આમ મને એટલું બધું થઈ ગયું એના પ્રત્યે કે આ હું સમજતા હશે લઘુ શંકા જેવા જીવ છે લઘુ શંકા જેવા જે સાધુ બોલે છે જે સાધુ બોલે છે જે સાધુની ટીકા કરે છે એ સાધુના પેશાબના મકોડા તરીકે પણ આને ક્રેડિટ નથી મળે એવી એવો જીવાતમાં છે ગુણાદિતનંદ સ્વામીએ જે કીધું લઘુ શંકા જેટલો માલ ના હોય લઘુ શંકા જેટલો મેં કીધું આને સ્વામીના પેશાબની અંદર મકોડો થવાનો આને ચાન્સ ના મળે એવા જીવ છે આ એવું મને હૃદયમાંથી સંકલ્પ થઈ ગયો પછી પાછો મેં સંકલ્પમાં ડાબ્યો અને પછી મેં કીધું ભલે શું થયું બોલો મને કે કંઈ નહીં પણ સ્વામી એવું થયું કે મેં કીધું મેં સાંભળ્યું તમે એવું કહો છો ને કે એ સ્વામી બોલી નથી શકતા તો લેવા કેવી રીતે આવશે એવું કહો છો ને તમને ચારને લેવા નહીં આવે મેં કીધું આ જન્મી નહીં આવે ને કરોડ જન્મય નહીં આવે તમને ચારને પ્રતીતિ નથી ને તમને ચારને લેવા નહીં આવે તમે ચાર પડીકી ખાવાવાળા છો પણ જો તમારા હૃદયમાં હા પડી ગઈ હોત કે આ તો બહુ મોટા છે અમે તો હાવ ભૂંડા છીએ પણ આ તો બહુ મોટા છે આ અમને અંધકાળે લેવા આવશે તમે તમાકુવાળા તમારા મોઢા ગંધાતા હોત ને તો એ સાધુની એટલી તાકાત છે કે તમને ખેંચી નહીંથી લઈ જાત તમે જેનું વચન યાદ રાખ્યું હોત તો પણ તમને અત્યારે તમારી નજર હામે છે તોય પ્રતીતિ નથી મેં કીધું આ મૂરખ છે આ બધા મૂરખ છે અમારા જેવા ભગવા કપડાં પહેરીને બેસી ગયા છે ને એવા મોટા છે એના પ્રસાદીની ચરણ રજને અમે ઝંખીએ છીએ શું મૂરખ છીએ મેં કીધું હાલતા થઈ જાઓ મેદાન ખાલી કરીને આવું કીધું મેં એને કારણ કે ભગવાન અને મોટાનો દ્રોહ કોઈ કરે ને ત્યારે મારું હૃદય બહુ ખિન્ન થઈ જાય બહુ ખિન્ન થાય જેને ઓળખ્યા નથી જેને જાણ્યા નથી જેને અનુભવ્યા નથી એ જ્યારે કોઈ ભગવાન કે મોટા પુરુષો અને મોટા મોટા પુરુષોની બહુ જોગી સ્વામી આવડા મોટા પણ એની ટીકા કરવાવાળાઓ એની ટીકા કરી છે વિરસા દ્વારા જ્ઞાનજીવન સ્વામી આવડા મોટા તો એ આજે સ્વામીનું બધું પોઝિટિવ આપણે જ પણ જે તે સમયે સ્વામીનું કેવું કેવું બોલવાવાળા બોલ્યા છે કેવું બોલ્યા છે શા માટે પોતાના જીવને નકારો કરતા હશે ભગવાન અને ભગવાનના મોટા પુરુષો એનો અખંડ વિશ્વાસ જેને છે એના કલ્યાણ અકબંધ છે અકબંધ છે એના કલ્યાણમાં ક્યારેય ફેર ન પડે મુક્તાનંદ સ્વામી કે છે અમે જે 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 ક્રિયાઓ કરીએ છીએ તે બધી પ્રાકૃત મુક્તાનંદ સ્વામીને મહારાજ કે છે અમે જે જે ક્રિયાઓ કરીએ છીએ તે બધી પ્રાકૃતમાં પણ અત્યંત પ્રાકૃત હોય એટલે કે અતિ મનુષ્ય જેવી હોય તો પણ એમાં દિવ્ય ભાવ કરીને તેનું મહિમાથી ગાન કરવું પણ ક્યારેય તેમાં પ્રાકૃત ભાવ કરવો નહીં મહારાજ જ્યારે લીલા કરતા હોય ત્યારે લીલાને ભગવાનની કોઈ પણ લીલા હોય બિભસ્ત લીલા હોય ભગવાનની તેમાં ક્યારેય શંકા કુશંકા કરવી નહીં ક્યારેય ન કરવી ભગવાનમાં ક્યારેય પ્રાકૃત ભાવ કલ્પવો નહીં ક્યારેય કલ્પવો નહીં કોઈ પણ મનુષ્ય અમારામાં જેવી ભાવના કલ્પશે તેને તેવી ફળીભૂત થશે પ્રથમનું તોતેરમું અને પ્રથમનું અઠાવનમું બે વચનાઓ વાંચી લેવા જેવી ભાવના ભગવાનમાં કલ્પાય જેવી ભાવના ભગવાનના સંકલ્પથી જે પૃથ્વી ઉપર હોય એવા જે મુક્તાત્માઓ છે પણ આપણા કલ્યાણને અર્થે આવા છે કેવા છે ત્રિગુણાતિત છે ત્રિગુણાતિજ છે મુક્ત ભાવવાળા છે ત્રિગુણાતિજ છે એ ત્રિગુણાત્મક થાય છે આ આ દેહ આ છે ને જીવ એ ત્રિગુણાત્મક છે આ ત્રિગુણાતિજ છે ત્રિગુણાતિત ત્રિગુણાત્મક થાય ભગવાનના ધામમાં જ એને રહેવું ગમે છે એ આ મનુષ્ય લોકમાં આવે છે પંચ વિષય જેને ગમતા જ નથી એ પંચ વિષયનું ગ્રહણ કરે છે જેને મુક્ત ભાવમાં રહેવું ગમે છે એ દેહ ભાવને ગ્રહણ કરે છે જેને આ લોક વિષ્ટા જેવો લાગે છે ને પર લોક બાજુ જ નજર છે આ લોકની અંદર વિષ્ટાના કીડાને અહીંથી કાઢી અને અહીં સુધી લઈ જવા માટે બધી જ પોઝિશનો બધી જ આવી ગ્રહણ કરે છે ત્યારે કીડો હું સમજે ખબર છે આ પણ મારા જેવા જ છે ત્યાં જોખમ શરૂ થાય છે આ પણ મારા જેવા છે કોઈ વખત ન સમજાય તેવું લાગે મારાથી નીચા છે પણ આ એને તારવા આયા છે એની એને ખબર નથી એટલે ભગવાન કે ભગવાનના સ્વયં સંકલ્પથી આ પૃથ્વી પર કોઈ પણ હોય ત્યાગી હોય કોઈ સંત હોય કોઈ ગ્રહસ્થ હરિભક્ત હોય એ પુરુષમાં હોય કે સ્ત્રીમાં હોય પણ ભગવાનના સંકલ્પથી એવા મુક્તાત્માઓ પૃથ્વી પર હોય છે ક્યારેય પૃથ્વી વાંજણી નથી હોતી ક્યારેય નથી હોતી અને એની અંદર જો આપણને કોઈ ભાવ એવો કલ્પાઈ ગયો ઓહો કરોડો જન્મની મહેનત આપણી પાણીમાં જતી રહે કલ્પાઈને જો પાછા બહાર નીકળી જઈએ તો વાંધો નહીં કલ્પના થઈ જાય જીવ છીએ પણ જો દ્રઢ થઈ જાય તો કલ્યાણના માર્ગમાં ઘણી મોટી રૂકાવટ આવી જાય ઘણી મોટી રૂકાવટ આવી જાય જેટલા આ મોટા મહારાજ હોય ને મહારાજના મોટા મોટા મુક્તો જ્યારે પૃથ્વી પર હોય આજે પણ હોય પૂર્વે પણ હતા ભવિષ્યમાં પણ હશે એ લોકો થકી કલ્યાણ જેટલું સહજ થાય ને એટલું સહજ રીતે કલ્યાણ બગડી પણ જાય કારણ કે ન્યાય એવું છે કે એક વખત જો ઊંધું પકડી ગયું તો કલ્યાણ બગડી જાય બગડી જાય કારણ કે જે એને જોતું જ નથી એ વસ્તુ એમાં કલ્પાય ત્યારે એવું થાય ભગવાને એટલે જ મધ્યના તેરમામાં કીધું જે હું વાત કરું છું એ દંભે કરીને નથી કરતો મારી મોટપ વધારવા સારું નથી કરતો મધ્યનું તેરમું વાંચીએ આપણને આજ એવું લાગતું હોય કે મહારાજને અમે બરાબર જાણીએ છીએ મહારાજને તો મને મહારાજમાં તો કાંઈ થાય જ નહીં વાતને ભૂલી જઈએ એ આપણું ડાપન છે ભગવાન મનુષ્ય આકારે નથી એટલે નહીં તો મધ્યના તેરમામાં શ્રીજી મહારાજને ભૂમિકાઓ ન બાંધવી પડે અને કોની આગળ ભૂમિકાઓ બાંધી છે આપણા જેવા અલ્પજીવો પાસે બાંધી છે શ્રીજી મહારાજે ભૂમિકા મુક્તો પાસે બાંધવી પડી છે કારણ કે ધામધામના મુક્તો આવેલા હતા કેટલાક નવા આદરવાળા પણ હતા એટલે મહારાજે કહ્યું મોટેરા મોટેરા વાતમાં હમતતો એ આગળ બેહો અને પછી મહારાજે વાત શરૂ કરી અમે આ વાત કરીએ દંભે કરીને નથી કરતા અમારી મોટો વધારવા સારું નથી કરતા પણ આ વાત જો કોઈને સમજાઈ જાય તેના જીવનું અતિ રૂઢું થાય કઈ વાત તો કે મહારાજને કોઈ જગ્યાએ પ્રીતિ નથી અમારે હાથે બેસવું ગધેડે બેસવું બધું એક જ છે કોઈ મોટો નાનો કાંઈ નથી અમારે બધું એ ખરખું જણાય છે આ બધું એવું મહારાજને કેમ ચોખવટો કરવી પડી કારણ એ છે કે મહારાજમાં પણ એવું કલ્પના કરવા વાળાને કલ્પનાઓ થતી મેં કીધું ને ત્રિગુણાતી છે એ ત્રિગુણાત્મક થાય છે મુક્ત ભાવવાળા દેહ ભાવવાળા થાય છે પરલોકની પ્રીતિવાળા આ લોકમાં કંઈક કરવા મથી રહ્યા છે જેને પંચ વિષય જોતા જ નથી એ પંચ વિષયને ગ્રહણ કરવા વાળા થાય છે એટલે ના થાય એવું તો બને જ નહીં ક્યારે ન થાય ક્યારે ના થાય ભગવાનને એવા મોટા પુરુષોમાં ક્યારે મનુષ્ય ભાવ ના આવે જીવ એટલું વિચારે આ મહારાજ આવા ભગવાનના આ મોટા પુરુષ આ ભગવાનના સંતો ભક્તો જે દિવસે મને નહોતા મળ્યા તે દિવસે મારા વિચાર તે દિવસે મારી વૃત્તિ તે દિવસે મારો ઈસક તે દિવસે સત્સંગની અંદર મને ચડવાની ખેવના તે દિવસે મને પુરુષોત્તમ નાયનમાં હેત કેવું હતું ગ્રાફ કાઢો મને બે તો બે હજારની સાલમાં મારો ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ મૂર્તિમાં હેત કેવું હતું બે હજાર એકમાં માં કેવું થયું બે હજાર બેમાં માં કેવું થયું ત્રણમાં માં કેવું થયું પંદરમાં માં કેવું થયું સત્તરમાં માં કેવું થયું પચીસ માં કેવું થયું ચાલીસમાં માં કેવું થયું પિસ્તાલીસમાં માં કેવું થયું ઓકે આવો હતો ત્યાંથી બે હજાર પાંત્રીસ ચાલીસ સુધીમાં આ ભક્તના આ સંતના આ મોટા પુરુષના સંગે સંગે કરીને કરીને આવો થયો થયો એનો અર્થ એના એવો એટલે એમાં તો પડ્યું જ છે તો થવાય જ જ નહીં એમાં પડ્યું છે હવે મને આજે કઈક એવું દેખાય છે આ ભગવાનમાં કે ભગવાન પીવળા ગણશ્યા મહારાજ પ્રત્યક્ષે મારા પાંચ સંકલ્પ પૂરા કરી દીધા પણ મારું છઠ્ઠો પૂરો ના કર્યો સાતમો ના કર્યો આઠમો ના કર્યો નવમો ના કર્યો ભગવાન હશે કે નહીં હોય પાંચ પૂરા કર્યા છઠ્ઠો સાતમો ના કર્યો કેવું સારું ભગવાન હશે થઈ ગયું કેમ થઈ ગયું કારણ કે ઓલા પાંચ ની બાજુ નજર નથી એટલે કોઈ મોટા સાધુ પાસે સંકલ્પ કરીને ગયા કે આવું મને કહે તો સારું આવી વાત કરે તો સારું આવું મને બોલાવે તો સારું પચાસ વખત ભગવાને કોઈ મોટા સાધુએ એ અંતર્યામી પણ બતાવીને કરી નાખ્યું અને પછી ફરી પાંચ સંકલ્પ કરીને ગયા સિદ્ધ ના કરે એનાથી ઊંધું કર્યું તરત જીવને શું થાય સારું કેમ હશે આગલો મારો ભ્રમ તો નહીં હોય ને પચાસ વખતનો આ જીવાઓ છે પાંચ વખત મેં મહારાજમાં એવી પ્રતિધિ કરી કે મહારાજ તો પ્રત્યક્ષ છે તે હારું પાંચ વખત થઈ ગયું છઠ્ઠી વખત એટલે મહારાજ મને તો ભ્રમ થઈ ગયો તો કાગનું બેઉન દાળનું પડવું એવું થઈ ગયું છે આમ કરીને બુદ્ધિ વધાર પડતી દોડાવીને ભગવાનમાંથી પાછો પડે માટે ભગવાનના માર્ગે આંદડા થવું ચોખ્ખી સલાહ છે ભગવાનના માર્ગે આંધળા થાવ ભગવાન સુધી પહોંચવું છે આંધળા થઈ જાવ આંખો ખુલ્લી હશે ભગવાન સુધી નહીં પહોંચાય આંખો એક જ જગ્યાએ ખુલ્લી રાખવાની એ આંધળા થવામાં જે આડું આવે ને ત્યાં આંખો ખુલ્લી રાખવાની આંખો ખુલ્લી રાખવાની ક્યાં એ આંધળા થવામાં જે આડા વિક્ષેપો આવતા હોય ને એને હટાવવા આંખો ખુલ્લી રાખવાની અને મહારાજ માં આંધળા થઈ જવાનું હે મહારાજ તમારો શું બસ તમારો શું તમારા માથે શું કામ થઈ જશે ગમે એવા હોઈશું તો એ કામ થઈ જશે કોઈ મોટા પુરુષ હોય આંદળા થઈ જાવ તમારો શું ગમે એવા હોય શું કામ થઈ જશે ગમે એવા હોય શું કામ થઈ જશે આ બહુ મોટી વાત છે સ્વામીની આ એક એક વાત ઉપર સાત સાત દિવસ આ પારાયણો થાય એવી વાતો છે આ અમે જે જે ક્રિયા કરીએ છીએ તે બધી પ્રાકૃતમાં પણ પ્રાકૃત હોય પણ દિવ્ય ભાવે કરીને મહિમાથી ગાન કરવું ક્યારેય પ્રાકૃત ભાવ કરવો નહીં કોઈપણ મનુષ્ય અમારામાં જેવી ભાવના કલ્પશે એવી ફળીભૂત થશે અમારું સ્વરૂપ તો આકાશના જેવું છે સૌમાં વ્યાપીને રહ્યું છે છતાં તેનાથી વ્યતિરેકને અલગપણે અનુપમ રીતે રહ્યું છે મુક્તાનંદ સ્વામીને કાંઈ પ્રોબ્લેમ નહોતો આ બધો મનન તમને સમજાવવા કીધું છે રાત દિવસ આવા વિચારોનું મનન કરવું જોઈએ જો મનન કરવામાં ન આવે તો તે ભૂલી જવાય છે પ્રોબ્લેમ કેમ છે કારણ એ છે કે મનન કરતા નથી મનન જો કરવામાં આવે તો ક્યારેય ભૂલાય નહીં ક્યારેય ભૂલાય નહીં મનન કરેલું હોય ને આપણી પાસે ગ્રાફ હોય આખો ગ્રાફ આટલો મારી પાસે આટલો દિવ્ય ગ્રાફ છે હવે એની અંદર કોક કુસંગનો છાંટો આવે અને મારા ગ્રાફને વિચલિત કરવા મહેનત કરે તો હું એટલો મૂરખતો નથી ને કે મારા ગ્રાફને ભૂલી જાઉં મારો પોતાનો દોરેલો ગ્રાફ છે મારો આત્મા જેનો સાક્ષી છે બીજો કોઈ સાક્ષી ગોતવા જ નથી જવાનો મારો આત્મા જ આ ગ્રાફનો સાક્ષી છે અને એમાં કુસંગનો છાંટો આવે ને આપણા આખા ગ્રાફને બગાડી નાખે હમણાં સંતો વિચરણ કરવા ગયા ને તો એક બે ચેક આખા પલળી ગયા સમજ્યા પલળી ગયા ને તો એની રકમ દેખાય છે પણ પેલા એકાઉન્ટ આપણા સંભાળવાળા ભગત કે સ્વામી બેંકાને નહીં લે કેમ પલળી ગયા પલળી ગયા ને એટલે સહી આમ તેમ થઈ ગઈ ને ઉપર આમ ચડી ગઈ ને કલર ચેકનો આમ દેખાય બધું આંકડા દેખેલા સહી કમ્પ્લીટ પણ એના બે કલર થઈ ગયા ચેકમાં એટલે આ ચેક નહીં આલે આવે સ્વામી એવી રીતે આપણા દોરેલા ગ્રાફ હોય ને એને અંતરની તિજોરીની અંદર એવા રાખવા કુસંગનો એના બદલી નાખે આપણો કલર એકનો એક જ હોય કોઈ દી બદલાય નહીં કોઈ દી બદલાય નહીં એને એને કુસંગ પ્રૂફ રાખવો પડે ગ્રાફને કુસંગ પ્રૂફ મહારાજનો ગ્રાફ મોટા પુરુષના અનુભવનો ગ્રાફ સંતો ભક્તોની દિવ્યતાના અનુભવ નો ગ્રાફ એને એકદમ કલર એકદમ આ માયાના કુસંગ પ્રૂફ રાખવો પડે કે એને કોઈ દી અડે જ નહીં લેમિનેશન કરાવી દેવાનું લેમિનેશન અને ગ્રાફ કરીને એવું એમ સરસ મજાના લોકર માં પેલી ફિક્સ હોય કેમ ફિક્સની પેલી પાવતીઓ હોય ને કેમ લોકરમાં મૂકી રાખો એમ ફિક્સ કરી કરીને પાવતીઓ મૂકવી જોયા કરવી એમ જોયા કરવી પછી કાઢીને ખુશ થવાય ને કરોડ ની ફિક્સ પડી હોય ઇન્ડિયામાં કરોડ ની ફિક્સ પડી હોય ને તો અહીંયા આગળ આમ ખુરશી ઉપર બેઠા બેઠા આમાં અધર થયા વાહ 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 કરોડના બે કરોડ પાંચ વર્ષે પછી તો દસ કરોડ થાય ને એમ છે ને મોટા મહારાજના ને મોટાના જે અનુભવ આપણા આત્માના છે એના ગ્રાફ દોરી દોરીને એને લેમિનેશન કરી કરીને લેમિનેશન શું બુદ્ધિને લોક મારીને લેમ એ કરો એ લેમિનેશન થઈ ગયું અને પછી ઊંડા હૃદયના લોકરમાં મૂકી દેવું જગત હું જાણે પુરુષોત્તમ નારાયણના શું આપણને અનુભવ છે જગત શું જાણે પુરુષના આપણને શું અનુભવ છે જગત શું કેવા દિવ્ય સંતો ભક્તો એના આપણને શું અનુભવ છે એવા ગ્રાફ કરીને મૂકી દેવા પછી છે ને સત્સંગનો કુસંગનો છાંટો આવે કે જગતના કુસંગનો છાંટો આવે આપણો વાળ વાંકો ના કરી શકે મોક્ષના માર્ગમાં એટલી તાકાત આવે આપણી અંદર એટલી ખુમારી આવે આપણી અંદર માટે કલ્યાણના માર્ગની અંદર મનન કર્યા કરવું મનન કરવું એ લેમિનેશન છે ગ્રાફનું માટે મનન કરવું જો મનન કરવામાં ન આવે તો ભૂલી જવાય માત્ર દાદલે જો મનન કર્યું હોત તો પ્રોબ્લેમ ન થાત શ્રવણ મનન ને નિદિદ્યાસ જેવા સાધન કરવામાં કચાસ રહે છે મહારાજ કે એને લીધે વારંવાર મનુષ્ય ભાવ આવી જાય છે શ્રવણ મનનિદ્યાસમાં કચાસ એટલે વારે વારે મનુષ્ય ભાવ આવે નિશ્ચયમાં અનિશ્ચયના ગાટ થાય ભગવાન હશે કે નહીં હોય ભગવાન હશે કે નહીં હોય આવું થાય પરમેશ્વર તો સૌના અંતર છે એટલે તેઓ સૌની ભાવનાને જાણતા જ હોય છે આવું કહીને શ્રીરીએ બોદા કમાનગરને બોલાવ્યો અને કહ્યું તમને અમારો નિશ્ચય કેવો છે તે કહો બોદા કમાનગરને કે બોલો તમે અમને શું જાણો છો તેના ઉપરથી અમે તમને કહેશું અને અમે જે કહીએ એ પ્રમાણે તમારે રહેવું કરવું પડશે જાહેર માં જ કીધું અમે કહીએ એમ કરવું પડશે ને તમે અમને શું જાણો છે કહી દો ત્યારે તમારા બધા પાપનો નાસ્તો નાસ્તો તે કરશો ત્યારે થશે અમારા વચન પ્રમાણે રહેવું તે મરણ કરતા પણ કઠણ છે વિચારીને બોલજો મરણ કરતા કઠણ છે રામાનંદ સ્વામીના વચન કરતા પણ અમારું વચન તરત જ દોસ્તને ટાળનારું છે અને હિતકારી છે કારણ કે સ્વયં ભગવાન છે ત્યારે સત્સંગના અત્યંત ખપવાળા વાળા બોદા કમાનગરે શ્રીહરીને હાથ જોડીને કહ્યું કે બીજાથી ભલે ન થાય પણ જે ભક્ત હોય તે શું ન કરી શકે હું તો તમને પુરુષોત્તમ નારાયણ ભગવાન જાણું છું બીજાથી ના થાય કદાચ તમે જે પ્રાયશીતા આપો એ મારાથી બધું જ થશે તમે કોણ શું ન થાય આપણા વચન પ્રમાણે વર્તી જ શકે ભગવાનનો ભગત તો ત્યારે શ્રીહરિએ તેને કહ્યું સાંભળજો આવે જો તમારે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો મનમાં રાજી થઈને દિગંબર બની દિગંબર બની એટલે ખબર પડી ગઈ ને દિશાઓ રૂપી કપડા પહેરવાના શરીર ઉપર એક પણ કપડું નહીં પહેરવાનું દિગંબર બની ઉકરડા ઉપર સરદારનો જે આ ઉકરડો છે એની ઉપર જઈને બેસો ખપ હોય તો થાય હવે ભગવાન માનવા કઠન પડે કેક તો બધાની વચ્ચે કીધું એમાંય પાછું કપડા કાઢવાના અને ક્યાં બેહવાનું વિમુખ થયા વિના રે ખરો સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર તો જોવો હવે પ્રમાણ કરો પોતપોતાની જાતને હું મારીને તમે તમારી કરો હાલો કે આપણે મહારાજનું આવું વચન કેટલું ઝીલી શકીએ ઝીલી શકે એ તમામને અબજો વંદન કે કરી શકો તમે ભગવાન આવું કેન કરી શકો એટલે પ્રાયશ્ચિત કોઈ પણ પાપનું પ્રાયશ્ચિત પણ એવું પ્રાયશ્ચિત આપે કે એક તો લોકમાં ફજેત થવાનું અને એની અંદર એ પાછું ફજેત કરવાનું ઉઘાડા શરીરે બેહવાનું લાજ શરમ મૂકીને બેહવાનું ઉકરડે એ પાછું ઘરની રૂમમાં બેહવાનું કીધું હોય કે ઓરડામાં બે જાય વાંધો નહીં ઉકરડે આખી દુનિયા જોવે એમ આ ભગવાન સ્વામી નારાયણ પાસ હોના કઠિન હે ભાઈ વાત કરની સહજ હૈ સુનની બી સહજ હે પણ કરવું ને સ્વામી નારાયણની તાવડીમાં જ તપવું ને એની માટે તો નિશ્ચય પાવરફુલ જોઈએ નહીં તો ભલ ભલા દળાઈ જાય આમાં તો પછી એને સત્સંગનો ઘણો ખપ હોવાથી તેને તત્કાળ શ્રીયરીના કયા પ્રમાણે કર્યું ખપ તો ને કપડાં કાઢીને ઉકરડે બેઠો બોધો કમાન કર કરોડો વંદન એને નિષ્કામી વર્તમાન ચૂકી ગયા તોય પણ સ્વામિનારાયણ ભગવાનનો ને કેટલો મહિમા હશે કેટલો મહિમા હશે આવું ન થાય ના થાય આ કયા સામાન્ય ના કહેવાય આવું કરી શકે એક તો નિષ્કપટ થઈ શકે અને નિષ્કપટ થયા પછી દુનિયાની અંદર આવી રીતે કરી શકે આ સામાન્ય નથી ભલેને નિષ્કામી વર્તમાનનો ફેર પડી ગયો પણ આ બહુ મોટા હોય તો જ આવું કરી શકે નહી તો ના થાય શ્રીહરિ સત્સંગનો ઘણો ખપ હોવાથી તત્કાળ શ્રીના કયા પ્રમાણે કર્યું શ્રીહરિ તો અત્યંત દયાળુ છે તેથી બીજે દિવસે તેને બોલાવી લીધો મહારાજ બહુ રાજી થઈ ગયા કેટલો ખપવાળો છે ખપવાળા પર તો હવ રાજી થાય સમજ્યા ખપ વિનાનો હોય ને એની પર જ બધા કુરાજી થાય ખપવાળા પર બધા રાજી ખપવાળો એટલે ગરજવાળો ગરજુ સત્સંગમાં ગરજુ થવું ગરજ કરાવવી નહીં ગરજ નહીં કરાવવાની ભગવાનને ભગવાનના સંતને ભગવાનના ભક્તને આખો દિવસ આપણી પાછળ જ મહેનત કરવી પડે કાચના ઠામડા જેવા હું વારે વારે કહું છું ને જોજો 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 એ ગરજ કરાવી કહેવાય અને ગમે નાખી દો વાંધો નહીં અરે એ ગમે નાખી દો ને નો પ્રોબ્લેમ એવા થવાનો સમજ્યા જોજો જોજો રોજ ઉઠીને સંતોને ભક્તોને આપણને આમ જોજો કરવું પડે એ કાંઈ આપણે સત્સંગ કર્યો ના કહેવાય હા નવો હોય બે વર્ષ ત્રણ વર્ષનો તો એને બરાબર છે કે હાચેવા પડે પણ પાંચ પાંચ વર્ષ સત્સંગ ના થઈ ગયો દહ દહ વર્ષ થયા આવે ને પંદર પંદર વરસ સુધીથી પચીસ પચીસ વર્ષથી કેટલાય લાડવા ને કેટલું ઘી ખાઈ ગયા આપણે સત્સંગનું બરાબર છે અમે ત્યાગીને તમે ગ્રહી મહારાજનું જ જમો છો ને તમે તમે કમાની કરો પણ મહારાજનું જ પ્રારંભ ને આપણે મહારાજનું આટલું પચીસ પચીસ વર્ષથી મહારાજનું ખાધું પચાસ પચાસ વર્ષથી મહારાજનું ખાધું પીધું અને પછી આપણને પચીસ પચાસ વર એમ થાય કે હજુ જોજો 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 એ તો કેટલું ખરાબ કહેવાય કેટલું ખરાબ કહેવાય હું આવી વાત કરતો અને પછી હજુય મને મહારાજને મોટા પુરુષોને સંતો ભક્તોને જોજો હા જો જોહારો પડી જશે નહીં તો પડી જશે પડી જશે આપણો સત્સંગ કહેવાય તો કઈ સત્સંગ તો એવો જોઈએ જોજો જોજો નહીં ગમે ને નાખી દો ટીપાઈને પાછો જ આવવાનો છે કાંઈ નહીં થાય એને સત્સંગ કહેવાય કાચના ઠામડા મટીને સોનાના ઠામડા થાય તો મારા જ બહુ રાજી થાય હા તમે બધા સોનાના છો ચિંતા ના કર તમારી વાત સાંભળીને હું તો મારી જાતને કહું છું મુક્તાનંદ સ્વામી કહે છે હે ઉત્તમ રાજા શ્રીહરી સરદારમાં આટલું ચરિત્ર કરીને રાજકોટ પધારે આવું ચરિત્ર મહારાજ સરદારમાંથી નીકળતા નીકળતા કર્યું ભગવાન શ્રીહરી રાજકોટ પધાર્યા ત્યાં જે ભક્તો શ્રીહરિની સન્મુખ આવ્યા તે કથા હવે હું કહું છું હવે જે રાજકોટની અંદર જે સન્મુખ ભક્તો આવ્યા છે એની કથા મુક્તાનંદ સમય ઉત્તમ રાજાને સંભળાવશે આવતીકાલે સંભળાવશે ંદો ની વિરચિત શ્રી હરિચર નું સાગર પંચમપુરમાં સરદારમાં નિષ્કામી વર્તમાનના પ્રસંગે બોદા કમાનગર ની વાત કહી અને શ્રી હરિ રાજકોટ પધાર્યા એ નામે દસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજ